ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણા શૈક્ષણિક કાર્યને આગળ વધારતા હવે બી નંબરની સંખ્યા જોઈએ. 132 નંબરની સંખ્યા આપી છે, ચાલો હવે આપણે એને જોઈએ. આ સંખ્યાને ઉલટાવી શું કરવાની છે? ઉલટાવીને જોઈએ. ચાલો આ સંખ્યાને ઉલટાવી, આ છે 132, એને ઉલટાવો. ચાલો શું આવશે? 2, 3 અને 1. જ્યારે ઉલટાવવાનું હોય ત્યારે પાછળથી લખવાનું, 2 પછી એની આગળનું 3 ને એની આગળનું 1, એ રીતે. એટલે સંખ્યા બની આ રીતે. હવે શું કરવાનું? તો સરવાળો કરવાનો, બંને સંખ્યાનો સરવાળો કરો. ચાલો 2 ને 1 3, 3 ને 3 6, 2 ને 1 3. ચાલો હવે આ સંખ્યાને ડાબી તરફથી અને જમણી તરફથી, આગળથી કે પાછળથી, બંને રીતે વાંચવાનો પ્રયત્ન કરવાનો. જો સરખી રીતે વંચાશે, બંને સંખ્યા તેની તે જ રહેશે, વંચાશે પણ તે જ રીતે, તો તે વિશિષ્ટ સંખ્યા કહેવાશે. અને જો બંને સરખી રીતે ન વંચાય તો તે વિશિષ્ટ સંખ્યા ન કહેવાશે. તો શું કરવું પડે? તો આગળ આપણે સરવાળો કરવો પડે. ચાલો હવે આપણે વાંચવાનો પ્રયત્ન કરીએ. તો 363 વંચાય છે ને, હવે પાછળથી વાંચવાનો પ્રયત્ન કરો. 363 વંચાય છે, એટલે આ વિશિષ્ટ સંખ્યા છે. આ વિશિષ્ટ સંખ્યા છે એટલે આપણે આગળ સરવાળો કરવો પડશે નહીં. જો વિશિષ્ટ સંખ્યા ન હોય તો આપણે હજુ આ સંખ્યાને ઉલટાવીને એ બે સંખ્યાનો સરવાળો કરીએ, પરંતુ આ વિશિષ્ટ સંખ્યા છે. ચાલો હજી એક વધુ સંખ્યા લઈએ છીએ, સી નંબરની 273 સંખ્યા છે. 273, ચાલો હવે આને ઉલટાવીને જોઈએ. 273 સંખ્યા છે, તેને ઉલટો ક્રમ કરીને જોઈએ, ઉલટાવીને. ચાલો પાછળથી લઈએ તો 3, 2, 3, 7 અને 2. હવે શું કરવાનું? હવે સરવાળો કરવાનો, આ બંને સંખ્યાનો સરવાળો, આ સીધી રીતે અને આ ઉલટી રીતે, આગળથી અને પાછળથી બંને સંખ્યાનો સરવાળો. ચાલો 3 ને 2 5, 7 ને 7 14, વધી પડી 1, 3 ને 2 5 ને 1 6. ચાલો હવે આ સંખ્યાને વાંચવાનો પ્રયત્ન કરો. શું વંચાશે? 645. હવે પાછળથી વાંચવાનો પ્રયત્ન કરો. 5 4 6, શું વંચાશે? 546, 546 બરાબર ને? એટલે બંને સંખ્યા સરખી વંચાતી નથી, આ સીધી રીતે વંચાય છે અને આ ઉલટી રીતે વંચાય છે. એટલે આ વિશિષ્ટ સંખ્યા કહેવાશે? ના, નહીં કહેવાશે. તો આ વિશિષ્ટ સંખ્યા નથી, વિશિષ્ટ સંખ્યા નથી. તો શું કરીશું? આ વિશિષ્ટ સંખ્યા નથી તો શું કરીશું? તો આ સંખ્યાને લઈએ અને ફરી પાછા ઉલટાવીને જોઈએ. ચાલો આ જ સંખ્યાને લઈએ, આ જ સંખ્યા લો. કઈ? 645. ચાલો લીધા, હવે આ સંખ્યાને ઉલટાવો. ઉલટાવો, ચાલો ઉલટાવો. 5 4 અને 6, હવે શું કરવાનો? હવે આનો સરવાળો કરો. શું કરો? સરવાળો કરો. આ બંને સંખ્યા જે સીધી રીતે અને ઉલટાવીને લખી છે એ બંનેનો સરવાળો કરો. 5 ને 6 11, 11 1 વડી પડી 1, 4 ને 4 8 ને 1 9, 5 ને 6 11. ચાલો હવે આને વાંચવાનો પ્રયત્ન કરો. જુઓ તો 1191 એવું વંચાય છે ને, પાછળથી વાંચો. 1911, તો આ સંખ્યા પણ વિશિષ્ટ સંખ્યા નથી, વિશિષ્ટ સંખ્યા નથી. તો હવે શું કરીશું? ફરી આ સંખ્યાને લો, વિશિષ્ટ સંખ્યા નથી. તો હવે શું કરીશું? આ સંખ્યાને ઉલટાવો, ફરી ઉલટાવો. ચાલો ઉલટાવી. 1911, હવે આનો સરવાળો કરો. ચાલો સરવાળો કરો. 1 ને 1 2, 9 ને 1 10 0 વડી પડી 1, 9 ને 1 10 ને 1 11 1 વડી પડી 1, 1 2 3. જોયું વિદ્યાર્થી મિત્રો, હવે આ સંખ્યાને આપણે ઉલટા ક્રમમાં ગોઠવી અને એ બંનેનો સરવાળો કરતાં આપણે શું મળે છે? 3102. હવે ઉલટાવીને વાંચો. 2013 વંચાશે. શું વંચાશે? જુઓ ઉલટાવીને વંચાવો. 2 0 1 અને 3 સીધી રીતે શું વંચાય છે? જુઓ 3102 અને ઉલટી રીતે વાંચો, 2013 વંચાય છે. તેથી આ સંખ્યા પણ વિશિષ્ટ સંખ્યા નથી,
આપણે અત્યારે બે સરવાળા કરીએ પણ આપણે વિશિષ્ટ સંખ્યા ન મળી, પેલી આગળની સંખ્યામાં ઉમેરો કરતા પણ આપણે વિશિષ્ટ સંખ્યા મળી નથી. હજુ શું કરશો? હજુ પણ આપણે સરવાળો કરવાનું ચાલુ જ રાખીશું. આ સંખ્યા જે સીધી રીતે વાંચી એ સંખ્યાને પાછા ઉલટાવી કાઢી. ચાલો આ સંખ્યાને ઉલટાવતા આવું મળે છે, પછી એનો શું કરવાનો? સરવાળો કરો. ચાલો આ સંખ્યાનો સરવાળો કરો. આ સંખ્યા જે મળી છે એ વિશિષ્ટ સંખ્યા નથી, તો આપણે શું કરવું પડે? તો આ સંખ્યાને ફરી ઉલટાવીને લખીએ. તો ઉલટાવીને અને સીધી રીતેનો સરવાળો, સીધી રીતે જે સંખ્યા મળી હતી તે અને તેને ઉલટાવી તે બંને સંખ્યાનો સરવાળો કરીએ. ચાલો 3 ને 2 5, 0 1 તો 1 1 0 1 3 ને 2 5. ચાલો હવે આ સંખ્યા જે મળી છે એને વાંચવાનો પ્રયત્ન કરો. શું વંચાશે? 5115. ચાલો ઉલટાવીને જોઈએ. 5 1 5 અને 5. ચાલો આ સીધી રીતે છે, આ સીધી રીતે જે મળ્યો જવાબ તે એને ઉલટાવીને વાંચીએ, એટલે કે પાછળથી વાંચીએ છીએ. ઉલટાવીને એટલે કે પાછળથી વાંચીએ, તો આ રીતે વંચાશે 5115. સીધી રીતે શું વંચાય છે? 5115. અને ઉલટાવીને વાંચીએ તો પણ શું વંચાય છે? 5115. એટલે કે હવે આપણે વિશિષ્ટ સંખ્યા મળી ગઈ છે. આપણે કેટલા બધા સરવાળા કર્યા ત્યારે આપણે વિશિષ્ટ સંખ્યા મળી, પરંતુ જોવાનું કે વધુ સરવાળો કરતાં પણ આપણે વિશિષ્ટ સંખ્યા મળે છે. અમુક સંખ્યા એવી હોય છે કે જે વધુ સરવાળો કરવા માટે કરવી પડે છે અને તે કરતાં આપણે વિશિષ્ટ સંખ્યા મળી જાય છે. તો આપણી વિશિષ્ટ સંખ્યા આ તૈયાર છે અને આ છે વિશિષ્ટ સંખ્યા. આ વિશિષ્ટ સંખ્યા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે એ જ રીતે આપણે શબ્દોને પણ વિશિષ્ટ રીતે લખીએ. તમે અહીં જોઈ શકતા હશો કે થોડા શબ્દો લખ્યા છે, અંગ્રેજીમાં લખ્યા છે, પણ આપણે એની વિશેષતા પણ જોઈએ. તો જુઓ, પહેલાં નો લખ્યું છે, પછી અંગ્રેજી વર્ડ્સ બધા ઘણા બધા લખ્યા છે, તો આને પણ આપણે ઉલટાવીને જોઈએ શું સરખી રીતે વંચાય છે. આના જેવા જ વાક્ય રચના બને છે. ચાલો જોઈએ. અહીંથી જુઓ, પહેલાં એન છે તો એન લખ્યો, પછી ઓ, પછી એલ, એક મિનિટ, એલ, પછી ઈ, પછી એમ, પછી ઓ, પછી એન અને પછી એસ. જુઓ અહીં એસ અને એસ. હવે આગળ અહીં જજો, એન ઓ એમ ઈ અને એન. ચાલો હવે શું રહ્યું? ઓ અને એન. ચાલો હવે આની જ રીતે વાક્ય રચના ગોઠવી. જુઓ અહીં પહેલો શબ્દ બન્યો, ઓકે, હવે આનો પણ બીજો શબ્દ બનાવો. જુઓ થયો, હવે ત્રીજો શબ્દ અને આ ચોથો શબ્દ થઈ ગયા સરખા. આ શબ્દ સીધી રીતે લખેલા હતા, હવે આપણે બીજા ક્રમમાં શું કર્યું કે ઉલટાવીને લખ્યું, એટલે કે આટલેથી લખતા લખતા આવીએ અહીંયા સુધી લખ્યું. તો જુઓ તે પણ આ રીતે જ, સીધી રીતે જ જે લખ્યું હતું તે રીતે જ વંચાઈ રહ્યું છે. એ રીતના બીજું જોઈએ, બીજી વાક્ય રચના છે, તો જુઓ એને પણ આપણે ઉલટી રીતે લખીએ. ચાર, તો એસ, પછી છે ટી, પછી છે ઈ અને પછી છે પી, ઓકે, એન ઓ ટી ઓ એન. હવે આને પણ ટી ઈ ટી એસ. ચાલ જુઓ, સ્ટેપ સ્ટેપ આવી ગયો, નોટ તો નોટ આવી ગયો અહીંયા સુધીનું, ઓન તો ઓન અને પેટ્સ. તે રીતે લખીએ તો પણ તે આ રીતે જ સીધી રીતે જેવું જ વાક્ય વંચાઈ રહ્યું છે. એટલે કે આવા શબ્દો ઘણા બધા હોય છે જે વિશેષ કહેવાય, જેને સીધી રીતે વાંચો કે ઉલટી રીતે વાંચો, બંનેનો એક જ સરખી વાક્ય રચના થતી હોય, એક જ સરખી રીતે જણાવતા હોય તેને વિશિષ્ટ શબ્દો કહેવાય.